હેલો, વેલકમ બેક. મારું નામ છે ચિંતન અખાણી. અખાણીની પાઠશાળામાં તમારું સ્વાગત છે. ધોરણ 10 મેથ્સ. જો તમારે અમારી સાથે જોડાવવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમે ટેલિગ્રામની ગ્રુપની એક લિંક મૂકેલી છે, જેમાં તમે ક્લિક કરીને જોડાઈ શકો છો. એના સિવાય અમે એક વોટ્સએપનું ગ્રુપ પણ બનાવ્યું છે ધોરણ 10 મેથ્સનું. તમારે જો એમાં જોડાવવું હોય તો પણ તમે એની પણ એક લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે એની પર પણ ક્લિક કરી અને અમારી સાથે જોડાઈ શકો છો. ઠીક છે, તો આજનો જે વિડીયો જે છે એ આપણે ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પૃષ્ઠફળ અને ઘનફળ, તો એમાં મેં એવું વિચાર્યું કે હું શું કરું તો તમને એમાં ઇન્ટરેસ્ટ પડે અને તમને ચેપ્ટર એકદમ ઇઝી લાગે. આપણે એવો એક ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો છે, એક ઇનોવેટિવ રીતે મને તમને ભણાવવાનો પ્રયત્ન કરું છું. જો તમને ગમે તો પ્લીઝ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ઘણા બધા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય બધા ફ્રેન્ડ્સને આ વિડીયો જરૂરથી શેર કરજો. ઠીક છે, તો તમે હવે 9મા ધોરણમાં તો ભણેલા જ છો કે દરેકના પૃષ્ઠફળ કોને કહેવાય, બરોબર છે, ઘનફળ કોને કહેવાય, એ બધાના જે સૂત્રો જે છે એ સૂત્રો તમને ખ્યાલ જ હશે. હવે હું તમને કહું તો કે પછી આપણી પાસે એક આ શેપ છે, તો આને શું કહીશું આપણે? આને તો આપણે આને કહીશું ગોળો, બરોબર. બધા બધાને ખબર છે કે નક્કર ગોળો છે, રાઈટ. એવી રીતે બીજો શેપ આપણે જોવા જઈએ તો બીજો શેપ આપણી પાસે આ છે. તો આ શું છે? તો કે આ અર્ધગોળો કહેવાશે. શું કહેવાશે? આ અર્ધગોળો કહેવાશે, રાઈટ. તો આપણે જે ચેપ્ટર ભણવાના છીએ એમાં અર્ધગોળાની વાતો ઘણી બધી થશે. જેટલા પણ દાખલા આવશે ને એ બધા દાખલામાં અર્ધગોળાની વાતો બહુ બધી થશે, રાઈટ. તો અહીંયા આગળ આપણે એક સૌથી અગત્યની વાત સમજવાની છે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ ધ્યાનથી સમજજો, પૃષ્ઠફળ અને બીજો શબ્દ છે વક્ર સપાટીનું પૃષ્ઠફળ, બરોબર છે. તમે જોશો ને તમારી બુકની અંદર લખેલું હશે કે સીએસએ નો મતલબ થશે કર્વડ સરફેસ એરિયા. કર્વડ એટલે વક્ર, સરફેસ એટલે સપાટી, અને એરિયા એટલે ક્ષેત્રફળ. વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે શું? તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે શું પહેલા આપણે સમજવાની જરૂર છે. તો તમે આ તમને અર્ધગોળો દેખાતો હશે, રાઈટ. તો આ અર્ધગોળો જે છે એમાં જે ઉપરનું જે છે ને એને વક્ર કહેવાય. જો એમ કે સમતલ નથી, સમતલ આ કહેવાય, આ સમતલ કહેવાય, આ વક્ર કહેવાય. તો હવે આ અર્ધગોળો જે છે, આ અર્ધગોળાની મારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનો મતલબ શું કરવાનું? તો મારે આ જે ક્ષેત્રફળ જે છે, આ સમતલનું ક્ષેત્રફળ, એ મારે લેવાની જરૂર છે નહીં. ફક્ત જે વક્ર ભાગ જે છે એ વક્ર ભાગનું જે ક્ષેત્રફળ લઈએ એને આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહી શકીએ. આઈ થિંક કે તમને આ ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોને કહેવાય. ઠીક છે, એવી રીતે જો હું બીજો એક્ઝામ્પલ લઉં તો આ વસ્તુ જે છે, આ શેપ, આ શેપનો પણ ઘણો બધો તમારે આ ચેપ્ટરમાં યુઝ થશે, જેને નળાકાર કહીએ છીએ આપણે, બરોબર. તો હવે આ જે નળાકાર જે છે એ આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળની આપણે વાત કરતા હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? ભાઈ નળાકારનું એક આ સમતલ છે અને એક આ સમતલ છે, બાકીનો જે આખો આ પાર્ટ જે છે ગોળ 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 આખો જે પાર્ટ જે છે એ આખા પાર્ટને આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કાં તો પૃષ્ઠફળ પણ કહી શકીએ, વક્ર સપાટીનું પૃષ્ઠફળ પણ કહી શકીએ. એટલે જ્યારે પણ તમને એમ કહે કે ભાઈ આ જે નળાકાર જે છે એ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું, તેનો મતલબ કે જે આ સર્કલ છે ને આ વર્તુળ છે ને આ સમતલ છે, આ બે સમતલનું ક્ષેત્રફળ લેવાનું નહીં, ફક્ત જે વક્ર ભાગ જે છે એ વક્ર ભાગનું જે આપણે ક્ષેત્રફળ લઈએ એને આપણે વક્ર સપાટીનું પૃષ્ઠફળ કહી શકીએ. એટલે આપણે જે આ પૃષ્ઠફળ અને ઘનફળ શીખવાના છીએ એ પૃષ્ઠફળ અને ઘનફળની અંદર એક આકાર તમારે આ આવશે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, જે છે અર્ધગોળો. બીજો એક આકાર આ આવશે જેને આપણે કહીએ છીએ નળાકાર, બરોબર છે. ત્રીજો એક આકાર જે છે ઘણી વાર આવવાનો છે તમારા, જે છે શંકુ, બરોબર છે. આ શંકુની વિશે પણ આપણે વાત કરીએ તો આની પણ જો આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત કરતા હોઈએ તો આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો તમે જોશો તો આ તો સમતલ છે, આ એક શંકુ છે. હવે આ શંકુમાં આ તો સમતલ છે, તો સમતલ સિવાયની બાકીનું જે રહેલું વક્ર પાટ, વક્ર ભાગ, એ વક્ર ભાગ જે છે એનું જે ક્ષેત્રફળ હોય એને આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહીએ છીએ, રાઈટ. તો આ સમતલ સિવાયનું એટલે કે આખો જે વક્ર ભાગ જે છે, આખો આ આખો વક્ર ભાગ જે કહેવાય છે, આખો વક્ર ભાગ જે છે એને આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ યા તો પૃષ્ઠફળ કહી શકીએ છીએ, રાઈટ. તો તમને આ ત્રણેયના જે આપણે અર્ધગોળો છે એ, નળાકાર જે છે એ, અને જે શંકુ જે છે એ, આ બધાના વક્ર સપાટીના પૃષ્ઠફળના સૂત્ર તમને આવડતા હોવા જરૂરી છે, બરોબર છે. તો પેલા શંકુની આપણે વાત કરીએ તો આ શંકુ જે છે એ શંકુમાં કયા કયા પરિમાણો હોઈ શકે? તો પહેલા તો આને કહેવાય પાયો. આ શંકુ જે છે તે શંકુનો પાયો કહેવાય, બરોબર છે. પછી આ શંકુની ઊંચાઈ કહેવાય,
આ શંકુની ઊંચાઈ એટલે પાયાથી લઈને ટોચ સુધીનું અંતર, વર્ટિકલ ઉભું અંતર, એને આપણે શંકુની ઊંચાઈ કહીશું. અને જે ત્રાસી જે લંબાઈ છે, આ ત્રાસી લંબાઈને આપણે તિર્યક ઊંચાઈ કહીશું. કઈ ઊંચાઈ કહીશું ભાઈઓ? તિર્યક ઊંચાઈ. તેનો મતલબ જો મારે શંકુ જે છે એ શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? થશે પાઈ આર એલ. પાઈ તો બધાને ખબર જ છે, આર શું છે? તો આર એટલે જે પાયો જે છે એ પાયામાં જો વર્તુળાકાર આકાર છે, એનો વર્તુળાકાર તો આની ત્રિજ્યા. અને એલ એટલે શું? એલ એટલે તિર્યક ઊંચાઈ. એલ એટલે શું? તિર્યક ઊંચાઈ. તો પાઈ આર એલ જે છે એ પાઈ આર એલ એ શંકુના વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે. બરોબર, શું છે? વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે. એવી રીતે વાત કરું હું અહીંયા આગળ કોની, આ ગોળાની, જે અર્ધગોળો છે, અર્ધગોળો છે, આ અર્ધો ગાયબ છે, આ અર્ધગોળો છે. તો આ અર્ધગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મારે સાંભળવું હોય, ખબર હોવી જોઈએ, તો તમને ખબર જ છે કે આખો ગોળો હોય તો એનો 4πr² છે, તો અર્ધો ગોળો હોય તો 2πr² થાય. બરોબર છે. તો અર્ધ ગોળો જે છે એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ જે છે એ થશે 2πr², એમાં આર શું છે? તો કે આ ગોળાની ત્રિજ્યા. એટલે તમને દાખલામાં જ્યારે પણ ત્રિજ્યા આપેલી હોય ગોળાની, તો એની મદદથી આપણે ગોળાનું, અર્ધ ગોળાની વાત કરી રહ્યો છું, તો અર્ધ ગોળાની વક્ર સપાટીનું જે પૃષ્ઠફળ થશે એ 2πr² થશે. રાઈટ. એવી જ રીતે આપણે વાત કરીએ તો આ નળાકાર પદાર્થ જે છે એ નળાકાર પદાર્થની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે નળાકાર પદાર્થમાં જે છે કઈ કઈ વસ્તુ આવશે? તો પહેલા તો આ ત્રિજ્યા આવશે, આ નળાકાર પદાર્થ છે તો આ ત્રિજ્યા આવશે. એટલે આ નળાકારની ત્રિજ્યા થઈ ગઈ. બિલકુલ સાચી વાત છે. આ જે નળાકાર જે છે આ નળાકારની શું થશે? તો આ નળાકારની ઊંચાઈ થશે, એટલે કે આને કહીશું આપણે h. તો આની અંદર આપણે જો નળાકાર જે છે એનું મારે વક્ર સપાટીનું પૃષ્ઠફળ શીખવું હોય, એનું સૂત્ર ખબર હોવી જોઈએ, તો એવું છે કે ભાઈ 2πrh. બરોબર છે. તો આમાં તમને આપણે પૃષ્ઠફળની વાત કરી રહ્યા છીએ, ઘનફળની પછી વાત કરશું. બરોબર છે. તો પૃષ્ઠફળ જે છે એ તમને બધાના ખબર પડી ગયા હોય છે. મેઇનલી તમને આ ત્રણ આકાર જે છે એ ત્રણ આકારના ખબર હોવા જોઈએ પૃષ્ઠફળ. એક તો અર્ધગોળાના, એક શંકુનો અને એક નળાકારનો. હવે આ ત્રણ જે પૃષ્ઠફળ છે એની જરૂર કેમ પડે છે? તો અહીંયા આગળ જે ચેપ્ટર જે છે, આ જે આપણું પ્રકરણ જે છે, એની અંદર 2-3 વધારે પદાર્થનું સંયોજન કરવામાં આવશે. સંયોજન કરવામાં આવશે એટલે શું? તો ધારો કે તમને દાખલો એવી રીતે આપેલો હોય કે ભાઈ કોઈ એક રમકડું છે, એ રમકડું નળાકારનું છે, નળાકારના એક છેડે શંકુ લગાવેલો છે અને નળાકારના બીજા છેડે અર્ધગોળો લગાવેલો છે, તો આ આપણું રમકડું થઈ ગયું. આ આપણું રમકડું થઈ ગયું. હવે એમ કીધું હોય કે ભાઈ આ રમકડાનું પૃષ્ઠફળ શોધો, તો આ રમકડાનું પૃષ્ઠફળ શોધવું હોય તેનો મતલબ શું થઈ ગયો? તેનો મતલબ એમ થઈ ગયો કે મારે આ જે શંકુ જે છે એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આ જે અર્ધગોળો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ ત્રણે ત્રણની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી ત્રણે ત્રણનો હું સરવાળો કરું તો મને આખા રમકડાનું કુલ પૃષ્ઠફળ મળી જાય. કુલ પૃષ્ઠફળ મળી જાય. ખબર પડી? હવે મેં તમને કીધું હતું કે ભાઈ આમાં આપણે વક્ર સપાટીના પૃષ્ઠફળની વાત કેમ કરશું, આખા પૃષ્ઠફળની વાત કેમ નહીં કરીએ? કેમ કે જ્યારે સંયોજિત પદાર્થ હોય તો જે આ નીચેનો ભાગ જે છે એ અને આ નળાકારનો જે આ ભાગ જે છે એ તો એ જોઈન થઈ જવાના છે. તો જે આ સંયોજિત પદાર્થ બન્યો, આ સંયોજિત પદાર્થમાં હવે મારે આનું પૃષ્ઠફળ શોધવું હોય તો પૃષ્ઠફળ શોધીએ શું? તો આ ભાગ જે છે એ પૃષ્ઠફળમાં આવવાનો જ નથી, એ ક્યારે પણ પૃષ્ઠફળમાં નહીં આવે. જે સમતલ વાળો ભાગ જે છે એ ક્યારે પણ પૃષ્ઠફળમાં આવશે નહીં, જયારે બે પદાર્થને આપણે સંયોજિત કરીએ છીએ ત્યારે. એનો મતલબ કે જયારે મેં આ સંયોજિત પદાર્થ કર્યો અને આનું મારે પૃષ્ઠફળ શોધવું હોય તો હવે આની મારે વક્ર સપાટીનું જ પૃષ્ઠફળ લેવું પડે. આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ ના લઈએ તો ચાલે? ના લેવાય, કેમ કે આ બંને તો જોડાઈ જાય છે. તો પૃષ્ઠફળ કોને કહેવાશે? આ રમકડાનું પૃષ્ઠફળ કોને કહેવાય? તો આખો ભાગ. તો વચ્ચે વાળો ભાગ તો નથી આવવાનો એની અંદર. એટલે કે એનો મતલબ કે મારે આ બંને પદાર્થ જે છે એ બંને પદાર્થનું શું લેવું પડે? વક્ર સપાટીનું પૃષ્ઠફળ લેવું પડે. હવે જુઓ, હવે આ જે નળાકાર ભાગ છે એનો આ ભાગ તો ખુલ્લો જ છે, આ ભાગ તો ખુલ્લો જ છે. બરોબર છે. તો આને વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ મારે જોડે લેવું પડે, કેમ કે આ ભાગ ખુલ્લો છે. જો હું આ ભાગ જોડે આ જે અર્ધગોળો જે છે એ અર્ધગોળાને અહીંયા આગળ જોઈન કરી દઉં તો એનો મતલબ કે મારે હવે આ ભાગ ક્ષેત્રફળ લેવાની જરૂર છે નહીં, જયારે હું પૃષ્ઠફળ શોધતો હોઉં ત્યારે. તો મારે હવે પૃષ્ઠફળ શોધવું હોય આખું, તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે આ શંકુ પદાર્થ જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વચ્ચે નળાકાર જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અહીંયા જે અર્ધગોળો જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બધા જ વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરશો તો તમને રમકડાનું કુલ પૃષ્ઠફળ મળી જશે. ઠીક છે. તો આશા રાખું છું કે તમને આ ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે શું અને ખાલી ક્ષેત્રફળ એટલે શું, પૃષ્ઠફળ એટલે શું.
વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને કુલ પૃષ્ઠફળ બંનેમાં ડિફરન્સ છે. વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે ખાલી જે વક્ર પાર્ટ હોય એનું ક્ષેત્રફળ, અને કુલ પૃષ્ઠફળ એટલે આખું પૃષ્ઠફળ આવી જાય એની અંદર, સપાટી બધી સપાટી, વક્રવાળી સંતરવાળી બધી સપાટી આવી જાય, પણ જે બહારના ભાગમાં હોય એ. બરોબર છે? તો આશા રાખું છું કે તમને અહીંયા પૃષ્ઠફળ વિશે થોડું જ્ઞાન થઈ ગયું હશે, અને એમાં જે સંયોજિત પદાર્થો જે છે એ સંયોજિત પદાર્થોનું પૃષ્ઠફળ કેવી રીતે શોધવાનું એ મેં થોડો તમને આઈડિયા આપી દીધો છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સંયોજિત પદાર્થોની મદદથી પૃષ્ઠફળ કેવી રીતે શોધવું એના દાખલા પણ લઈશું, બધું પ્રેક્ટિકલ લઈશું. આપણે બોર્ડનું જેટલો ઓછો ઉપયોગ થાય એટલો ઓછો ઉપયોગ કરશું, તો તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે. ઠીક છે? તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.